પાદરણા એકલવારા ગામે આવેલી ટ્રાન્સપેક્ટ સિલોક્સ કંપની ફરી એકવાર વિવાદમાં આવી છે. ગેસ ગળતરથી 6 લોકો ભોગ બન્યા છે, જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગેસ ગળતરની કોઈ નવાઈની વાત નથી. અત્યંત વિવાદોના ઘેરામાં રહેલી પાદરાના એકલબારાની ટ્રાન્સપેક્ટ સિલોક્સ કંપનીની ફરી એકવાર બેદરકારી સામે આવી છે. ટ્રાન્સપેક્ટ સિલોક્સ કંપનીમાં ગેસ ગળતરની ઘટના સામે આવી હતી, જેમાં 6 લોકો ગેસ ગળતરનો ભોગ બન્યા હતા. કંપનીના સોડિયમ ફોર્મેટ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા 6 લોકો ભોગ બન્યા હતા અને તમામ લોકોને ખાનગી દવાખાને સારવાર હેઠળ ખસેડાયા હતા. વડોદરા ગુજરાત પોલ્યુશન બોર્ડ અને તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ હાલ પૂરતું લાગી રહ્યું છે. અગાઉ પણ કેટલાક લોકો આ કંપનીમાં દાઝ્યા હતા અને અનેક લોકો આ કંપનીમાં ગેસ ગળતર હોય કે આગની ઘટનામાં અવારનવાર ભોગ બનતા હોય છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ કંપનીના સત્તાધીશો તેમજ કંપની વિરુદ્ધ કેમ કોઈ તંત્ર પગલાં ભરતું નથી. આજરોજ ટ્રાન્સપેક્ટ સિલોક્સ કંપનીમાં ગેસ ઘડતરની બનાવ બન્યો છે, જેના અનુસંધાનમાં તે લોકોની સારવાર માટે તેઓ ક્રોસરોડ્સ હોસ્પિટલ ડભાસા ખાતે આવેલ છે. ઘટનાના અનુસંધાનમાં અમારી ડૉક્ટરની ટીમે પૂરેપૂરી સારવાર માટેની મહેનત ચાલુ કરી દીધી છે. હાલ તે લોકોની સારવાર અત્યંત જરૂરી હતી, એટલે એ પહેલાં આપણે કરીને એની ટ્રીટમેન્ટ ચાલુ રાખેલ છે. યોગ્ય દવા, ગોળી, ઇન્જેક્શન, ઓક્સિજન, જે પણ ટ્રીટમેન્ટ આ બનાવ પછી જે આપવાની જરૂર હોય એ પ્રમાણે આપણે આપી રહ્યા છે, અને એના માટે જે રિપોર્ટ છે તપાસ માટે એ આપણે મોકલેલા છે. સાહેબ, ખાસ કરીને કેટલા લોકો છે અને શું થયું છે? ટોટલ 6 લોકો આ બનાવ માટે અમારી પાસે અમારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે આવ્યા છે. એ 6માંથી 4ની કન્ડિશન ઘણી સિરિયસ છે, એમાં 2 અતિશય ગંભીર છે. એવું કહી શકાય કે 2 વ્યક્તિની કન્ડિશન અતિ ગંભીર છે. જેમ જેમ દવાઓ ટ્રીટમેન્ટ થશે એના પછી જેવો રિસ્પોન્સ આવશે એ રીતે આગળની માહિતી આપણને મળશે. શું થયું છે, લોકોને કયો ગેસ છે અને એ બધુંની કન્ડિશન, એ બધીની ટ્રીટમેન્ટ જે આપણે આપીએ છીએ એ સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ આપીએ છીએ, જેમાં શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થાય, ધબકારા ઓછા થાય, મગજની અંદર ઓક્સિજન ઓછું જાય તો પાન અવસ્થા ઓછી થાય, આ રીતની કન્ડિશન જોડે તે લોકો હોસ્પિટલમાં આવેલ છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.